वी आर टोटली सेल्फिश, धंधामां सेल्फिश छे, कुटुंबमां सेल्फिश छे, परिवारमां सेल्फिश, व्यवहारमां सेल्फिश छे, इवन धर्मना क्षेत्रमां पण आपणे सेल्फिश छे। पर्युषणना संवत्सरीना प्रतिगण करवा आपणे आव्या, आपणे एकाशु करीने आव्या छे, अठ्ठाई वाला भाई पण छे, आपणने एम थाय के मारी जग्या टेकावाळी छे, बारीवाळी छे, हवावाळी छे, पण हुं तो खाईने आवेलो छुं, अठ્ઠાઈના ભાગશાળી તપસ્વી છે, એ બિચારા વચ્ચે બેઠા છે ને કોઈએ જગ્યા નથી આપી, આપણે કહીએ ઊભા થાવ, અહીંયા બેસો, તમને અહીંયા સાતા રહેશે, મને વાંધો નથી, હું વચ્ચે બેસીશ, તો સમજજો આપણે સ્વાર્થી નથી। તમે ટ્રેનમાં કે બસમાં બેઠા હો ને તમને એમ થાય કે કોઈક માજી બિચારા પાછળથી ચડ્યા છે, ઊભા છે, આપણે ઊભા થઈને એમને બેસાડી દઈએ, થાય? સમ્યકભાઈ લાલભાઈ નું નામ છે, સાંભળ્યું છે? આપણે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ, અને એમના કાકા કોણ? રવિણભાઈ, શ્રેણિકભાઈ, શ્રેણિકભાઈ કસ્તુરભાઈ ને સમ્યકભાઈ લાલભાઈ, આખો પરિવાર લાલભાઈ પરિવાર કહેવાય, લાલભાઈ ગ્રુપ કહેવાય, ડેનિમ છે ને ડેનિમ, એ લાલભાઈ ગ્રુપ નું છે। એક દિવસ મુંબઈથી અમદાવાદની ફ્લાઇટમાં સમ્યકભાઈ પણ બેઠા હતા, શ્રેણિકભાઈ પણ બેઠા હતા, શ્રેણિકભાઈ ઇકોનોમી ક્લાસની ટિકિટ લીધી હતી અને સમ્યકભાઈએ બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી, સમજો છો ને ડિફરન્સ? તો ભાઈ અમે લાઈફમાં ક્યારેય ફ્લાઇટમાં બેઠા નથી, અમને ખબર નથી કે આ બધામાં શું ફરક હોય, તમને ખબર છે, અમને ખાલી નામ આવડે ઇકોનોમી ક્લાસ ને બિઝનેસ ક્લાસ, બિઝનેસ ક્લાસ ટોપ ક્લાસ કહેવાય, ઇકોનોમી કદાચ સેકન્ડ ક્લાસ કહેવાય। ફ્લાઇટ ઉડ્યું, 5-15 મિનિટ ગઈને સમ્યકભાઈને સમાચાર મળ્યા કે કાકા આ જ ફ્લાઇટમાં જ, સમ્યકભાઈ ઉભા થયા પોતાની જગ્યા પરથી, ઇકોનોમી ક્લાસમાં બેઠેલા શ્રેણી કાકાની પાસે જઈને કીધું, કાકા તમે અહીંયા બેઠા છો, કાકા એક કામ કરો, તમે મારી ટિકિટમાં બેસી જાઓ, હું તમારી સીટ ઉપર બેસી જાઉં છું, કાકા તમે ઇકોનોમીમાં બેસો એ સારું ન કહેવાય, મારા કાકા છો, વડીલ છો, આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ છો, તમારે બિઝનેસ ક્લાસમાં બેસવાનું હોય, મારે જ ત્યાં બેસવાનું ઇકોનોમીમાં। ખાનદાન પરિવારના લોકોના જવાબ પણ સાંભળજો, કેવા ખાનદાનીથી ભરેલા હોય શ્રેણિકભાઈએ, સમ્યકભાઈ પોતાનો ભત્રીજો કહેવાય, એને કીધું, સમ્યક હું આણંદજી કલ્યાણજી પેઢીનો એક સેવક છું, અને તમે અતુલ કંપનીના બહુ મોટા ડિરેક્ટર છો, ડિરેક્ટર માટે બિઝનેસ ક્લાસ બરાબર છે, મારા માટે ઇકોનોમિક બરાબર છે, હું અહીંયા જ બેસીશ, તમારે જ ત્યાં બેસવાનું, એક કાકા અને ભત્રીજાની ખાનદાની ધારત તો ફટાક દઈને શ્રેણિકભાઈ ઉભા થઈને બેસી શકતા હતા, અને કદાચ સમ્યકભાઈએ શ્રેણિકભાઈ પાસે જઈને વાત ન કરી હોત તો શ્રેણિકભાઈને ખબર પણ નથી પડવાની કે આ જ ફ્લાઇટની અંદર મારો સગો ભત્રીજો બેઠો છે, નથી સમ્યકભાઈએ વિચાર કર્યો પોતાના સ્વાર્થનો, નથી શ્રેણિકભાઈએ પોતાના સ્વાર્થનો વિચાર કર્યો, ખાનદાન કુટુંબની અંદર ક્યારેય સ્વાર્થ બુદ્ધિ હોય નહીં, કાન ખોલીને બરાબર સાંભળી લ્યો, તીર્થંકરનો આત્મા સ્વાર્થી કુટુંબમાં ક્યારેય જન્મ લેતા જ, આ કાલમે તે પરાર્થ વ્યસની ન હો, જેને જન્મ્યા ત્યારથી નહીં આ ભવચક્રમાં છે ત્યારથી પરોપકારનું વ્યસન લાગુ પડ્યું હોય ને, એ તીર્થંકરના ભવમાં જો જન્મ લે ને તો એ પણ ખાનદાન ઘરમાં જન્મ લે, તુચ્છ અને સ્વાર્થી અને શુદ્ર વિચારવાળાના ઘરમાં તીર્થંકરના આત્મા પણ જન્મ ન લે, હું તમને કહેવા માંગુ છું, આ ભવની અંદર કદાચ તમે તમારા સ્વાર્થ ભાવને જો વધુ મજબૂત અને વધુ પુષ્ટ કર્યો હશે ને તો ભવાંતરમાં કદાચ ગમે તેટલો ધર્મ કર્યો હશે પણ તીર્થંકર બહેનો તમારી કુક્ષીમાં ક્યારેય જન્મ નહીં। ઉત્તમ આત્માને જન્મ આપવા માટે પણ તમારું માઇન્ડ બ્રોડ કરવું, તમારું વિઝન તો બ્રોડ જોઈએ, તમારું માઇન્ડ પણ બ્રોડ જોઈએ, તમારું હાર્ટ વિચાર ઉદારતાથી ભરેલા હોય છે। તમે ઘરેથી દેરાસર આવતા હો, 1.5 કિલોમીટરનું વચ્ચે ગેપ છે, અને માજી 70 વર્ષના ધીરે ધીરે દેરાસર ચાલતા જઈ રહ્યા છે, તમે ગાડીમાં છો, તમે એક્ટિવા પર છો, તમે બાઇક પર છો, સ્કૂટર પર છો, ઊભું રાખો ખરા, વાત નાની છે પણ બહુ જ માર્મિક છે।
જે જીવનમાં નાના નાના પરાર્થ નથી કરતો ને ક્યારેય મોટા પરોપકાર નથી કરી શકતો।